चार दिवस अगाउ મહેસાણાના વિસદપુરમાં સાઉથ કોરિયાનો યુવક પેરામોટર ફ્લાઇંગ કરતા પટકાઈને મોતને ભેટ્યો. કોઈકે કહ્યું ચાઇનીઝ દોરીથી પેરાશૂટ કપાઈ ગયું, તો કોઈકે હાર્ટ એટેકનું કારણ આપ્યું. આરોપ એવો પણ લાગ્યો કે મૃતક શાળાના કાર્યક્રમમાં આકાશમાં ઉડીને પુષ્પ વર્ષા કરવાનો હતો. ચર્ચા તો એ પણ ચાલી કે તે રણોત્સવનો પર્યટક હતો. લોકોમાં અવનવી વાતો ફેલાઈ હતી, જે અંગે દિવ્ય ભાસ્કરે પોલીસ તથા કેસને લગતા અન્ય લોકો સાથે વાતો કરી હતી, જેમાં કંઈક અલગ જ હકીકત સામે આવી હતી. દુર્ઘટના અંગે ધરમપુર શાળાના આચાર્યએ શું કારણ ધર્યું એ સાંભળો. જો એમને બોલાવ્યા હોય ને સાહેબ, તો અમારી પત્રિકામાં એનો ઉલ્લેખ હોય, અને જો એમને આવવાના હોય તો અમારે બજેટ એ પાછી હોય ને પહેલા. પણ એવું કશું છે નહીં આમાં. કે મને એવું લાગે છે કે અત્યારે જે માહોલ હતો ને, અમારું આખા કલિકાલુકામાં ધરમપુર ને સસ્તીપુરથી જ ચાલતું, એના કારણે અમારી સ્કૂલનું નામ આવ્યું હતું. આચાર્યએ તો પત્રિકાને પુરાવા તરીકે રજૂ કરીને શાળા અને મંડળને ક્લીન ચીટ આપી દીધી. એટલે અમે સંપર્ક કર્યો વડોદરાના એ ઉદ્યોગપતિનો, જેમણે બંને કોરિયન નાગરિકને પોતાના ગામડે બોલાવ્યાનો આરોપ છે. મારો મિત્ર છે, એમનો મિત્ર હતો, અને એ લોકો કચ્છના રણમાં મહોત્સવમાં જતા હશે. મારે ગામડે જવાનું થયું અને આગળ જવાના હતા, તો સાથે લોકો ત્યાંથી આગળ જઈશું. ધેટ વોઝ ધ ઓનલી સ્ટોરી, નથિંગ એલ્સ. પણ એ લોકો ફોટોગ્રાફર છે, સવાલ, શંકા અને આરોપ પાછળનું સત્ય જાણવા દિવ્ય ભાસ્કરે તમામ પાસાની ચકાસણી કરી, જેમાં ના શાળા કે મંડળનો દોષ દેખાયો, ન તો ચાઇનીઝ દોરીનો. મૃતક અને તેના મિત્ર કચ્છના રણમાં ફોટોગ્રાફી માટે જવાના હતા, પણ કમનસીબે અકસ્માત નડી ગયો. સારથી એમ સાગર, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.